જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો આજ તો માંડવીનો હે, માંડવીમાં વિખેડા હાંકવાના છે. તો ટ્રેક્ટર પણ આવી ગયું છે અને એક ઢાર પણ હાંકી લીધો છે, તો તે પણ તમને બતાડી દઉં. તો તે પહેલાં તો ચેનલને લાઇક કરજો, સેવ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે જોઈએ કે અમારા વિખેડા અમે કેવા હાંકીએ છીએ અને કેવી રીતે હાંકીએ છીએ. તો ચાલો વિડિયાને હવે આગળ વધારીએ. તો જોઈ લો હવે તારે કેવા વિખેડા હેડે છે. ટ્રેક્ટરથી હાંકવાના છે, કારણ કે બળદ ગાડાથી તો નહીં હાંકવાના, કારણ કે ઉલી વિખેડી નહીં હાંકવાની, કારણ કે બહુ કામ એ કાઠું કહેવાય અને આ તરત હાંકી જાય એક કલાકમાં. તેના કારણે આપણે ટ્રેક્ટરથી વિખેડા હાંકવાના છે. તો ચાલો હવે તમને બતાડી દઉં ટ્રેક્ટર. તો અત્યારે જુઓ આપણે ટ્રેક્ટરથી વિખેડા હાંકવાનું ચાલુ કરી દીધું છે. કમ્પ્લીટ ડ્રાઈવર પણ હાંકે છે, કમ્પ્લીટ. જો મારા ભાઈ ને બધા છે બીજા મહેમાન, તેના કારણે આવી રીતે વિખેડા છે. કમ્પ્લીટ જોઈ લો અને અત્યારે કમ્પ્લીટ. મિત્રો આપણે પણ હાંકતા હતા પણ આપણે બરાબર મેળાયો નથી વિખેડા, તો તેના કારણે આપણે પણ હાંક્યા નથી આજે. અને તમને ચાલુ છે જોઈ લો કમ્પ્લીટ. મજા પણ આવે છે વિખેડા હાંકવાની, અને બરફ પડતું નહીં તેના કારણે. તો આવી રીતે વિખેડા હેડે જોઈ લો. જો આવી રીતે ચાલે છે બરોબર હાંકજો. માતાજી મિત્રો, તો અત્યારે જો એકદમ રમણ ભમણ પાણી ચાલુ કરી દીધું છે. ધોરિયા જો, ધોરિયા બરાબર નથી, તૂટલ ને ફૂટલ આમ ને તેમ જાય રહ્યું છે. કારણ કે એટલા માટે કે હમણાં વરસાદ થવાનો છે, એટલે પાણી આપણે એક પાણી પીવરાઈ દઈએ અને હવે પછી પાકા પારા થશે એટલે કમ્પ્લીટ ધોરિયા બોરિયા બધું નવેસરથું થશે. ઊંડ તો બધી ફીર નવેસરથી જ કર્યા રહે, કારણ કે પહેલી ફીર વાવાઝોડું આવ્યું હતું ત્યારે નવા સરથી કર્યા, વરી પાછા અત્યારે નવા સરથી કર્યા ને વરી પાછા નવેસરથી કરવાના. એટલે ઊંડ તો મહેનત તો રહી જ છે, ખડ વધારે થઈ ગઈ છે પણ આમાં તો આપણે ખડ બધું કાઢી નાખ્યું છે અને હવે પાણી પીવરાઈ દેવાનું. આવી રીત આંસુ આંસુ એકદમ જેમ જેમ તેમ જાય એમ એવી રીત દોડનું પાણી પીવરાઈ નાખવાનું. તો ચાલો મિત્રો, અમારા વિડીયો જોવા ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, સેવ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો જય માતાજી, જય માતાજી બધા મિત્રોને. તો ચાલો વ્લોગ હવે આગળ વધારીએ આપણે.